નમસ્કાર મિત્રો, ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આઈઓરા પોર્ટલ પર મહેસૂલ વિભાગની ઘણી બધી સેવાઓની ઓનલાઈન અરજી કરી શકાય છે. જે પૈકીની વારસાઈ નોંધની ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરી શકાય તથા 7/12માં સુધારા અંગેની અરજી કઈ રીતે કરી શકાય તે અંગે અલગથી વિડીયો બનાવીને આપણે ચર્ચા કરી. તો આજે આપણે આઈઓરા પરની જ એક સેવા એવી બિનખેતી પરવાનગી અંગેની અરજી કઈ રીતે કરી શકાય અને તેમાં શું શું વિગતો એન્ટર કરવાની આવે છે, દાખલ કરવાની આવે છે તેના વિશે ચર્ચા કરીશું. ઓનલાઈન અરજી અંગેના તમામ મુદ્દાઓની વિગતવાર માહિતી આપવા પ્રયત્ન કરીશ, જેથી કરી આ વિડીયો થોડો લાંબો થઈ જશે તો આ વિડીયોને અંત સુધી જોઈ અને આપણી આ ચેનલને સપોર્ટ કરવા વિનંતી. તે પહેલાં જો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી આ ચેનલના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તેના માટે આપણે સૌ પ્રથમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીં એડ્રેસ બારમાં iora.gujarat.gov.in ટાઈપ કરી લેવાનું છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આપ ત્યાંથી પણ સીધા ડાયરેક્ટ આ સાઇટ પર જઈ શકો છો. તો આ સાઇટ પર હોમ, ઓફિસ લોગિન અને ઓનલાઈન એપ્લિકેશન એવા ત્રણ અલગ અલગ મેનુ જોવા મળી રહ્યા છે. એમાંથી આપણે એપ્લિકેશન કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન્સ મેનુ પર ક્લિક કરવાનું રહેશે, અથવા તો અહીંયા આપણને અલગ અલગ ટેબ બતાવી રહ્યા છે, જેમાંથી બિનખેતી પરવાનગી અંગેની ટેબ પર આપણે ક્લિક કરવાનું હોય છે. અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરી અને અરજી પર જઈ શકાય છે. તો ચાલો આપણે તેના પર જઈએ. ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરતા આ પ્રમાણેનું ઇન્ટરફેસ આપણને જોવા મળે છે, જેમાં આપણને અહીં પ્રથમ 4 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જેમાં પ્રથમ છે ન્યૂ એપ્લિકેશન, એટલે કે નવી અરજી કરવા માટે. ત્યારબાદ છે રજિસ્ટર્ડ એપ્લિકેશન, એટલે કે દાખલ કરેલ અરજી માટે. ત્યાર પછીનો વિકલ્પ છે પ્રીમિયમ પેમેન્ટ એક્સટેન્શન, એટલે કે પ્રીમિયમના નાણાં ભરવાની મુદત વધારવા માટે. અને ચોથો અને અંતિમ ઓપ્શન છે શો કોઝ નોટિસ પ્રેઝન્ટેશન, એટલે કે કારણ દર્શક નોટિસ અન્વયે રજૂઆત, જેમાંથી આપણે પ્રથમ વિકલ્પ પર એક માર્ક રાખવાનું છે. ત્યાર પછીનો વિકલ્પ છે અરજીનો હેતુ, જેમાં ડ્રોપ ડાઉન મેનુ છે, જેમાં બિનખેતી પરવાનગી આપણે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અરજીનો પ્રકાર છે, જેમાં અલગ અલગ કલમ અન્વયે બિનખેતી હેઠળની પરવાનગી માટે અલગ અલગ અરજીનો પ્રકાર દર્શાવી રહ્યા છે. તો અહીં આપણે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 65 અન્વયે બિનખેતી પરવાનગી મેળવવા માંગીએ છીએ, તો આપણે તે સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછીના ત્રણ વિકલ્પ છે જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ, જે આપણે ડ્રોપ ડાઉન લિસ્ટથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી બોક્સમાં અરજદારનો મોબાઈલ નંબર અને ત્યાર પછીના બોક્સમાં અરજદારનું ઈમેલ એડ્રેસ, એ વિગતો દાખલ કરી અને આપણને જે અહીંયા કેપ્ચા કોડ બતાવી રહ્યા છે તે કેપ્ચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનું છે અને ટાઈપ કર્યા બાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. તો ચાલો હું સૌ પ્રથમ આ વિગતો ભરી લઉં છું, જેથી આ વિડીયો લંબાય નહીં. તો આપણે અહીં તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે આપણે જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું. જે ક્લિક કરતા નીચે ઓટીપી દાખલ કરવા માટેના બે બોક્સ ઓપન થઈ જશે, જેમાં પ્રથમમાં મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી અહીં દાખલ કરવાનો છે અને ત્યારબાદના બોક્સમાં ઈમેલ પર મળેલ ઓટીપી દાખલ કરી લેવાનો છે અને તે દાખલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો હવે આપણે ઓટીપીની રાહ જોઈશું. તો આપણને ઓટીપી મળી ગયેલ છે અને બંને ઓટીપી દાખલ કરી લીધા છે. હવે આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું. તો સબમિટ બટન પર ક્લિક કરતા આ પ્રમાણે આપણી મુખ્ય અરજી ઓપન થઈ જાય છે. હવે અરજીમાં શું શું વિગતો દાખલ કરવાની છે તે જોઈશું. તો વિગતો અંગે આપણે જોઈએ. સૌ પ્રથમ અરજદારનું નામ, જેમાં નામ, આધારનું નામ,
એટલે કે પિતાનું નામ અને સરનેમ એટલે કે અટક. ત્યારબાદનો વિકલ્પ છે અરજદારનું સરનામું, તો જેના માટે ત્રણ બોક્સ આપેલા છે, તો આ ત્રણેય બોક્સ થઈ અને અરજદારનું પૂરું સરનામું દાખલ કરી લેવાનું છે. ત્યાર પછીનો વિકલ્પ છે શહેર અથવા ગામનું નામ, જે અહીં નીચે આપેલ બોક્સમાં દાખલ કરી લેવાનું છે, અને ત્યારબાદ નીચેના બોક્સમાં પિનકોડ નંબર દાખલ કરી લેવાનો. ત્યાર પછીનો જે વિકલ્પ છે તેમાં અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે આપણે અગાઉ દાખલ કરેલ છે તે બંને ઓલરેડી આવી જાય છે. ત્યારબાદ ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ, એ ત્રણેય વિગતો આપણે અગાઉ જે સિલેક્ટ કરેલ છે તે આવી જાય છે. ત્યારબાદ ટીપી સ્કીમ નંબર એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર, જો જે તે વિસ્તારમાં લાગુ પડતું હોય તો તે ટાઉન પ્લાનિંગનો સ્કીમ નંબર અહીં દાખલ કરો, અને ત્યારબાદ તેનો ફાઇનલ પ્લોટ નંબર દાખલ કરવાનો, અને જો જમીન સિટી સર્વે વિસ્તારમાં આવેલ હોય તો સિટી સર્વે નંબર પણ અહીં આ બોક્સમાં દાખલ કરવાનો રહે છે. અને ત્યાર પછીનો વિકલ્પ છે સર્વે નંબર, જેમાં અહીં આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી રેવન્યુ સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો છે, અને તે સિલેક્ટ કર્યા બાદ અહીં સર્વે નંબર અરજીમાં ઉમેરવા પર ક્લિક કરવાનું રહેશે. તો અહીં સર્વે નંબર સિલેક્ટ કરી સર્વે નંબર અરજીમાં ઉમેરવા પર આપણે ટિક માર્ક કરીશું, એટલે સર્વે નંબરની તમામ વિગતો અહીં આપણને જોવા મળશે. એમાં સર્વે નંબર જો નવું રિસર્વે પ્રમાણે પ્રોમલ્ગેશન થયેલ હશે તો તેનો જૂનો સર્વે નંબર, ખાતા નંબર, જમીનનો સત્તા પ્રકાર, જે 7-12 મુજબ સત્તા પ્રકાર હશે તે સત્તા પ્રકાર, 7-12 મુજબનું ક્ષેત્રફળ, અરજીનું ક્ષેત્રફળ વગેરે જોવા મળશે. અને ત્યારબાદ એડિટ અને ડિલીટ એવા બે વિકલ્પ જોવા મળશે, એટલે કે જો તેમાં તમે સુધારો કરવા માગતા હોય તો એડિટ, અને કોઈ સર્વે નંબર દૂર કરવા માગતા હોય તો ડિલીટ વિકલ્પ પર ક્લિક કરી શકો છો. ત્યાર પછીનો વિકલ્પ છે જમીનનો સત્તા પ્રકાર, તો અહીંથી જે આપની જમીનનો જે સત્તા પ્રકાર હોય તે સત્તા પ્રકાર સિલેક્ટ. ત્યાર પછીનો વિકલ્પ છે બિનખેતી પરવાનગી, હંગામી ધોરણે કામ ચલાવ લેવા માંગો છો. જો આપ હંગામી ધોરણે કામ ચલાવ પરવાનગી લેવા માંગતા હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે, અથવા તો ન કરવા માંગતા હોય તો ના પર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછીનો વિકલ્પ છે જો હા તો હેતુ અને કેટલા સમય માટે જરૂરી છે તે જણાવો. જો આપ કામ ચલાવ પરવાનગી લેવા માંગતા હોય તો તે કામ ચલાવ પરવાનગી અંગેનો હેતુ, વર્ષ, માસ અને દિવસ એટલે કે કેટલા સમયગાળા માટે આપ કામ ચલાવ બિનખેતી ઉપયોગ કરવા માગો છો તેનો સમયગાળો પણ અહીં દાખલ કરવાનો રહેશે. ત્યાર પછીનો વિકલ્પ છે નવી શરતની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન હોય તેવા કિસ્સામાં બિનખેતીના હેતુ માટેની જૂની શરતમાં ફેરવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આવો હુકમ કરવામાં આવ્યો હોય હા કે ના સિલેક્ટ કરવાનું છે, અને જો આવો હુકમ કરવામાં આવ્યો હોય તો હુકમ નંબર, હુકમની તારીખ, નોંધ નંબર અને નોંધની તારીખ દાખલ કરવાની છે, જેના માટે આ ચાર બોક્સ આપવામાં આવેલ છે, તો તેમાં ક્રમશઃ તે વિગતો દાખલ કરી લેવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે પ્રીમિયમ ભર્યાની પહોંચની નકલ સામેલ છે, જો હોય તો હા અને ન હોય તો ના ટિક માર્ક કરી લેવાનું છે. પછીનો વિકલ્પ છે પ્રશ્ન હેઠળની જમીનમાં અગાઉ બિનખેતી પરવાનગી મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જો આપની જમીનમાં અગાઉ બિનખેતી માટે અરજી કરેલ હોય તો હા સિલેક્ટ કરી લેવાનું, અને ન કરવામાં આવી હોય તો ના સિલેક્ટ કરી લેવાનું, અને જો અરજી કરવામાં આવી હોય તો આ બોક્સમાં તેના એપ્લિકેશન નંબર દાખલ કરી લેવા. આમ આટલી વિગતો દાખલ કર્યા બાદ સેવ એપ્લિકેશન પર ક્લિક કરો. તો ચાલો સૌ પ્રથમ હું આ એપ્લિકેશનની તમામ વિગતો ભરી લઉં છું. આપણે સદરૂ જમીનમાં
અગાઉ બિન ખેતી પરવાનગી માટે એપ્લિકેશન કરેલી હતી તો તેના માટે આપણે હા સિલેક્ટ કરી લીધેલ છે અને નીચેના બોક્સમાં આપણે અગાઉનો જે એપ્લિકેશન નંબર હતો તથા તેનો કન્ફર્મેશન નંબર હતો તે દાખલ કરી લીધેલ છે. હવે આપણે આ એપ્લિકેશનની તમામ વિગતો ફિલ કરી લીધી છે તો હવે સેવ એપ્લિકેશન પર ક્લિક કરીશું તો આપણી એપ્લિકેશન સેવ થઈ ગઈ છે અને તેનું રિવ્યૂ આપણને જોવા મળી રહ્યું છે. આપણને આ અરજી માટેની કેટલી અરજી ફી ભરવાની થશે તે પણ અહીં જોવા મળી રહી છે. તો આપણે આ જમીન માટે જે અરજી ફી ભરવાની થાય છે તે અરજી ફીની રકમ પણ અહીં જોવા મળે છે. જો આ એપ્લિકેશનમાં કોઈ સુધારો કરવા માંગતા હોય તો એડિટ એપ્લિકેશન પર ક્લિક કરી લેવાનું છે અને જો કોઈ સુધારો ન હોય તો આપણે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી અને આગળ વધી શકીએ. તો હવે આપણે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીશું. એ ક્લિક કરતાં આપણને એક નોટિફિકેશન બોર્ડ આપણને જોવા મળશે જેમાં લખેલું છે iora.gujarat.gov.in સેઝ અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. શું તમે આ અરજીની વિગતો કન્ફર્મ કરવા માંગો છો? હા, આપણી અરજીમાં કોઈ ભૂલ નથી એટલે આપણે કન્ફર્મ કરવા માંગીએ છીએ તો ઓકે બટન પર ક્લિક કરી લેવાનું છે. અને જો તમને જણાતું હોય કે આપણી અરજીમાં કોઈ ભૂલ રહી ગઈ છે તો અહીંથી પણ આપ કેન્સલ બટન પર ક્લિક કરી શકો છો. ત્યાર પછી એક બીજો ડાયલોગ બોક્સ જોવા મળશે, એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલી, જેના પર આપણે ઓકે આપી દેવાનું. તો આપણી અરજી સક્સેસફુલી કન્ફર્મ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા જે નીચે પ્રિન્ટ એપ્લિકેશન બતાવી રહ્યું છે તેના પર ક્લિક કરીશું એટલે આપણું એપ્લિકેશન ખુલી જશે. તો આપણી એપ્લિકેશન PDF સ્વરૂપે ખુલી ગયેલ છે જેને આપણે પ્રિન્ટ લઈ અને અરજદાર એટલે કે આપણી સહી કરી અને ત્યારબાદ સ્કેન કરી અને અપલોડ કરવાની. તો આપણે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લીધેલ છે. તે સિવાય આપણે અહીં જે સર્વે નંબરની ડિટેલ છે તેની સામે સોગંદનામું તૈયાર કરવા એફિડેવિટ એન્ટ્રી તેના પર ક્લિક કરીશું, જેના પર ક્લિક કરતાં આપણે બિનખેતી પરવાનગી માટેનું એફિડેવિટ આપણે અહીં તૈયાર કરી શકીએ છીએ. તો મિત્રો, ખેડૂત ખરાઈ વિગત દાખલ કર્યા બાદ જ અન્ય સોગંદનામાની અન્ય તમામ વિગતો દાખલ કરવી, નહીંતર આપણે જે દાખલ કરેલ વિગતો હશે તે તમામ વિગતો નીકળી જશે. તો આપણે અહીં ખેડૂત ખરાઈ વિગત દાખલ કરવા પર ક્લિક કરી લઈશું, જે ક્લિક કરતા આ પ્રમાણેનો ઓપ્શન આપણને જોવા મળશે જેમાં જે નોંધથી ઉપરોક્ત સર્વે નંબરમાં કબજેદાર તરીકે નામ દાખલ થયેલ છે તે નોંધની વિગત જણાવો એવી માહિતી આપણી પાસે માંગશે. તો જે નોંધથી આપણે સદર સર્વે નંબરમાં આપણું નામ દાખલ થયેલ હોય તે નોંધ નંબર અને તે નોંધનો પ્રકાર સિલેક્ટ કરી આ નોંધ મૂળ નોંધ છે કે કેમ તે અંગેની વિગત દાખલ કરવાની છે અને એડ ડિટેલ પર ક્લિક કરી લેવાની છે. જો આપ મૂળ નોંધથી કબજેદાર હોય તો કોઈ પ્રશ્ન નથી અને જો વેચાણથી આ જમીનમાં નોંધ દાખલ થઈ રહેશે તો આપ મૂળથી કઈ જગ્યાએ જમીન ધરાવતા હતા તેની વિગત પણ એન્ટર કરવાની રહેશે. તો તે આ મુજબ જે જગ્યાએ આપ મૂળથી જમીન ધારણ કરતા હોય તે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો છે અને તે સર્વે નંબરમાં જે નોંધથી આપ મૂળથી ખાતેદાર હોય તે નોંધ નંબર, નોંધનો પ્રકાર દાખલ કરી અને આ નોંધ મૂળ નોંધ છે તેના પર આ પર ક્લિક કરીને એડ ડિટેલ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ સેવ ખેડૂત ખરાઈ ડિટેલ પર ક્લિક કરી લેવાનું છે. જે ક્લિક કર્યા બાદ આપણે ફરીથી સોગંદનામાની વિગતો પર પરત જઈશું. તો હવે હું સોગંદનામાની વિગતો દાખલ કરીશ. તો અહીં અરજદારનું નામ અરજી મુજબનું આવી જાય છે. ત્યારબાદ અહીં એડ્રેસ, મોબાઈલ નંબર અને એજની વિગતો આપી દેવાની છે. ત્યાર પછી ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ કોઈ કેસ નોંધાયેલ છે
અથવા હાલ કઈ પ્રક્રિયા હેઠળ છે તેની વિગત અહીં દાખલ કરવાની છે. જેમાં જો કોઈ કેસ નોંધાયેલ હોય તો હા ટિક માર્ક કરવાનું છે, ન નોંધાયેલ હોય તો ના પર ટિક માર્ક. જો નોંધાયેલ હશે તો નીચેના બોક્સમાં આપને તેની વિગતો દાખલ કરવાની થશે. તે જ મુજબ તેના પછીનો વિકલ્પ છે ગણોત ધારા હેઠળ કોઈ કલમનો ભંગ થવા અંગેનો કેસ નોંધાયેલ છે અથવા હાલ પ્રક્રિયા હેઠળ છે. જો હા હોય તો તેની વિગત નીચેના બોક્સમાં દાખલ કરવાની થશે અને ના હોય તો ના પર ટિક માર્ક કરી અને ત્યાર પછીના વિકલ્પ પર આપણે જઈશું. ત્યાર પછીનો વિકલ્પ છે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ સરકાર હસ્તક દાખલ થયેલી હતી. આ જમીનનો કબજો સરકારશ્રીએ સંભાળેલ હતો. જો હા હોય તો હા પર ટિક માર્ક કરી અને તે અંગેની વિગતો નીચે દાખલ કરવાની છે. ના હોય તો ના પર ટિક માર્ક કરી ત્યાર પછીના વિકલ્પ માટે આગળ વધી શકાય છે. ત્યાર પછીનો વિકલ્પ છે શહેરી જમીન ટોચ મર્યાદા કાયદાની કલમ 10(1) કે તેના ઉપરની કલમ મુજબ કાર્યવાહી થયેલ છે. જો કાર્યવાહી થયેલ હોય તો હા ટિક માર્ક કરી અને તેની વિગત નીચે દાખલ કરવી, અથવા તો ન હોય તો ના ટિક માર્ક કરી અને ત્યાર પછીનો વિકલ્પની ડિટેલ આપવી. ત્યાર પછી છે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ કોઈ કેસ સ્વીકારવાનો બાકી છે કે કેમ. જો સ્વીકારવાનો બાકી હોય તો હા અને ન હોય તો ના. જો બાકી હોય તો તેની વિગત નીચે દાખલ કરવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, નાયબ કલેક્ટર શ્રી, જમીન સુધારણા કલેક્ટર શ્રી સમક્ષ કોઈ કેસ નોંધાયેલ છે. જો નોંધાયેલ હોય તો હા અને તેની વિગતો, ન નોંધાયેલ હોય તો ના પર ટિક માર્ક કરી અને ત્યાર પછીની ડિટેલ આપવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે સિવિલ કોર્ટ, નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ અથવા મહેસૂલ પંચ સચિવ શ્રી વિવાદની કોર્ટમાં કોઈ કેસ નોંધાયેલ છે. જો નોંધાયેલ હોય તો હા ટિક માર્ક કરી અને નીચેના બોક્સમાં તેની વિગતો આપવાની છે, અને ન નોંધાયેલ હોય તો ના પર ટિક માર્ક કરી અને ત્યાર પછીની માહિતી માટે આગળ વધી શકે. ત્યાર પછીનો વિકલ્પ છે સદર જમીન પર કોઈ કોર્ટના હુકમ મુજબ મનાઈ હુકમ છે. જો મનાઈ હુકમ હોય તો હા પર ટિક માર્ક કરી અને મનાઈ હુકમના નંબર, તારીખ વગેરે વિગતો અહીં દાખલ કરવાની છે, અને કોઈ મનાઈ હુકમ ન હોય તો ના ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી સદર જમીન ટાંચમાં લેવા હુકમ થયેલ છે અથવા ટાંચમાં લેવામાં આવેલ છે. જો કોઈ કોર્ટના હુકમથી આપણે જે બિનખેતીમાં ફેરવતા હોય તે જમીન ટાંચમાં લેવા હુકમ થયેલ હોય તો હા પર ટિક માર્ક કરી અને તેની વિગત દાખલ કરવાની છે, અન્યથા ના પર ટિક માર્ક કરી અને નીચેના વિકલ્પની માહિતી આપવાની રહેશે. ત્યાર પછીનો વિકલ્પ છે સદર જમીન પર અન્ય કોઈ સંસ્થા, વ્યક્તિ, કંપની, સરકારનો બોજો છે. આ પૈકીનો કોઈનો બોજો નોંધાયેલ હોય તો હા પર ટિક માર્ક કરી અને તેની બોજાની વિગતો આપવાની છે, અને બોજો ન હોય તો ના પર ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછીનો વિકલ્પ છે આ જમીન હાલે સ્થળે ખુલ્લી છે. જો ખુલ્લી હોય તો હા અને એ સિવાય અન્ય કોઈ બાંધકામ કે અન્ય હોય તો ના પર ટિક, તે અંગેની વિગતો આપવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે સદર જમીનની ચતુર્દિશા. તો આપણે જે બિનખેતીમાં ફેરવવા માટે અરજી કરી રહ્યા છીએ તેની પૂર્વ બાજુએ, પશ્ચિમ બાજુએ, ઉત્તર બાજુએ અને દક્ષિણ બાજુએ ચારે દિશાઓમાં શું શું આવેલ છે તેની વિગતો આપણે દાખલ કરવાની છે. જેમ કે કોઈ બાજુમાં કોઈ લાગુ સર્વે નંબર આવેલ હોય અથવા કોઈ રસ્તો આવેલ હોય વગેરે વિગતો આમાં દાખલ કરી લેવાની છે. ત્યાર પછી સદર જમીનનો સમાવેશ કયા ઝોનમાં થાય છે. આપ જે જમીન બિનખેતી પરવાનગી મેળવવા માગો છો કે કોઈ ઝોનિંગમાં આવતી હોય તો તે કયા ઝોનમાં આવેલ છે તેની વિગત દાખલ કરવાની છે. ત્યાર પછીનો વિકલ્પ છે આ જમીન કોઈ પણ હેતુ માટે સંપાદન થયેલ છે અથવા હાલ સંપાદન હેઠળ છે. જો
સંપાદન થયેલ હોય તો હા અને તેની વિગતો દાખલ કરવાની છે, અન્યથા ના પર ટિક માર્ક કરવાનું છે. ત્યાર પછી આ જમીન સંબંધે અગાઉ બિનખેતી મંજૂરી માટે અરજી કરી હતી, જો અરજી કરી હોય તો હા પર ટિક માર્ક કરી તેના હુકમની વિગત, પત્ર નંબર, તારીખ, પરિણામ વગેરે વિગતો દાખલ કરી લેવાની છે, અને મંજૂરી માટે અરજી ન કરેલ હોય તો ના પર ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછીનો વિકલ્પ છે આ જમીન સંબંધે આ અગાઉ ખેતી બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ભરવાની મંજૂરી માટે અરજી કરી હતી, જો પ્રીમિયમ માટે અરજી કરેલ હોય તો હા પર ટિક માર્ક કરી અને તેની વિગતો દાખલ કરવાની છે, નહીં તો ના પર ટિક માર્ક કરી લેવાનું છે. આ બધી વિગતો દાખલ કર્યા બાદ અંતે સોગંદનામાનું સ્થળ અહીં દાખલ કરી લેવાનું છે, અને ત્યારબાદ બે સાક્ષીઓના નામ અને પૂરા સરનામાની વિગતો દાખલ કરી લેવાની છે, અને ત્યારબાદ ઓળખ આપનારનું નામ અને ઓળખ આપનારનું પૂરું સરનામું દાખલ કરી લે, અને આ તમામ વિગતો દાખલ કર્યા બાદ અહીં નીચે સેવ એફિડેવિટ પર ક્લિક કરી લેવાનું છે. તો હું સૌ પ્રથમ અહીં આ સંપૂર્ણ વિગતો ભરી લઉં છું, ત્યારબાદ આપણે આગળની એપ્લિકેશન જોઈશું. તો એફિડેવિટની તમામ વિગતો દાખલ કરી લીધા બાદ પ્રિન્ટ એફિડેવિટ પર ક્લિક કરતા આ પ્રમાણે આપણું એફિડેવિટ PDFમાં જોવા મળશે, જેને પ્રિન્ટ મેળવી લઈ અને સ્ટેમ્પ મેળવી નોટરી વકીલ પાસે તે સોગંદનામું કરી શકાય છે. તો હવે આપણી આ તમામ વિગતો કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે આપણે અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું. જે ક્લિક કરતા અરજી અને સોગંદનામું સ્કેન કરી અપલોડ કર્યા પહેલાં ચકાસણી કરવાની વિગતો, પહેલા કોલમમાં ક્રમ નંબર છે, ત્યારબાદ ચેકબોક્સ, અહીં ચેકબોક્સ છે અને તેની વિગતો છે, તો આપણે દરેક વિગતો ચેક કરી લેવાની છે. પસંદ કરેલ અરજીનો પ્રકાર બરાબર છે, બરાબર હોય એટલે આપણે ચેકમાર્ક કરી લેવાની છે. અરજદાર તરીકે નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની વિગતો અરજીમાં આપી છે. અરજી હેઠળ જમીન સર્વે નંબર, બ્લોક નંબર, પીપી નંબર, એફપી નંબર યોગ્ય રીતે દર્શાવેલ છે. અરજીમાં માગણી હેઠળની જમીનનું ક્ષેત્રફળ દર્શાવેલ છે. અરજીમાં 7-12 મુજબના તમામ કબજેદારોની સહી કરેલ છે. 7-12 મુજબના તમામ કબજેદારોની સહીવાળું અરજી અપલોડ કરવા માટે સ્કેન કરેલ છે. વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે અરજી અપલોડ કરવા માટે સ્કેન કરેલ છે. ખેડૂત ખાતેદારની ખરાઈ અંગેની નોંધની અને જમીનની વિગતો યોગ્ય રીતે દર્શાવી છે. સોગંદનામું અરજદારે જાતે કરેલ છે. સોગંદનામામાં તમામ મુદ્દાઓની લાગુ પડતી વિગતો દર્શાવી છે. સોગંદનામાની તમામ વિગતો સ્પષ્ટ અને સુવાચ્ય છે. સોગંદનામામાં ચતુર્દિશાનો ઉલ્લેખ કરેલ છે. સોગંદનામું નોટરાઇઝ કરેલ છે. સોગંદનામામાં ₹50 સ્ટેમ્પ વાપરેલ છે. તો આ તમામ વિગતો પર ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી સોગંદનામામાં જમીનનો ફોટોગ્રાફ સ્પષ્ટ દેખાય તેવો છે. સોગંદનામામાં જમીનના ફોટોગ્રાફ ઉપર 7-12 મુજબના તમામ કબજેદારોની સહી છે. સોગંદનામામાં 7-12 મુજબના તમામ કબજેદારોની સહી કરેલ છે. તો આપણે સોગંદનામામાં અને અરજીમાં જે કંઈ વિગતો દર્શાવી તે અંગેનું આ ચેકલિસ્ટ છે. તો મોસ્ટ ઓફ આ તમામ ચેકપોઈન્ટ પર ટિકમાર્ક કરી અને સબમિટ ચેકપોઈન્ટ્સ પર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણને એક વિન્ડો જોવા મળશે જેમાં લખાયેલ છે ચેકપોઈન્ટ સબમિટેડ સક્સેસફુલી. અને ત્યારબાદ હવે આપણે આપણું અરજીપત્રક, અન્વયે કરાવેલ સોગંદનામાની નકલ અને જોઈનિંગ સર્ટિફિકેટ અને એપ ફોર્મની નકલ વગેરે અપલોડ કરવાની છે, જેમાં જે લાલ અક્ષરે વિગતો દર્શાવેલી છે એ ફરજિયાતપણે અપલોડ કરવી જરૂરી છે અને
ત્યારબાદ જે વાદળી અક્ષરે એ વિગત દર્શાવી રહી છે, ક્રમ નંબર 3 પરની જોઇનિંગ સર્ટિફિકેટ માટેની વિગત, જે મરજિયાત વિગત છે. જો તે લાગુ પડતું હોય તો તે સ્કેન કરીને અપલોડ કરવાનું છે. આપણે અહીં આ કિસ્સામાં માત્ર ક્રમ 1 અને 2 ની વિગતો લાગુ પડશે, તો તેને આપણે અપલોડ કરી લઈશું. તો અહીં જોઈ શકાય છે કે આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલ છે, અને અપલોડ ડોક્યુમેન્ટની બાજુમાં એક નવો વિકલ્પ આવી ગયેલ છે ફી પેમેન્ટનો. તો હવે આપણે ફી પેમેન્ટનો ઓપ્શન પર ક્લિક કરીશું, જેના પર ક્લિક કરતાં આપણને ફીની વિગતો બતાવશે, જેમાં અરજીનો પ્રકાર, અરજી નંબર, અરજદારનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને કુલ ભરવાપાત્ર અરજી ફીની રકમ, એ તમામ વિગતો બતાવી રહ્યા છે. અને જેના નીચે ફી પેમેન્ટ માટેના ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણને જોવા મળી રહ્યા છે. જો વાંચવા માગો તો તે વાંચી અને નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કરતાં આપણને સીધા પેમેન્ટ ઓપ્શન પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જેમાં આપણે કાર્ડ નંબર, કાર્ડ મંથ અને યર સિલેક્ટ કરી કાર્ડ હોલ્ડરનું નામ દાખલ કરી અને પે નાઉ પર ક્લિક કરવાનું રહેશે. તો આપણે તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે આપણે પે નાઉ પર ક્લિક કરીશું. આ પ્રમાણે પેમેન્ટ કર્યા બાદ અરજીની પ્રિન્ટ, સોગંદનામાની નકલ તથા અન્ય જરૂરી આધાર પુરાવો જેવા કે 7-12-8-6 નંબર વગેરે વિગતો આપને જે તે કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. આમ એકદમ સરળતાથી આપ બિનખેતી પરવાનગી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા લો. જય હિન્દ.